લોકશાહીમાં આખરે લોકોનો અવાજ સાંભળવો જોઈએ, જનમતને સન્માન કરવું જોઈએ. ભાજપને મતો મળે છે અને કેટલાક અંધભક્તો એમના અહંકારને વધારે ચડાવે છે કે પેટ્રોલ 500 થશે તોય અમારે મોદી જોઈએ. આ અંધભક્તોના કારણે ભાજપનો અહંકાર ઓર આસમાને ગયો છે. જે ધારાસભ્ય કે જે જનપ્રતિનિધિ, હું તો કહું છું પદ પર પણ ના હોય, પણ એક વ્યક્તિનો અવાજ ઉઠ્યો તો રામના નામે આ મત લેનારાઓને મારે કહેવું છે કે ભગવાન શ્રી રામ વેશ પલટો કરીને ઝૂંપડે ઝૂંપડે અવાજ સાંભળવા જતા હતા, એટલે રામરાજ્ય વખણાય છે. તમે રામના નામે મત લો છો પણ રામરાજ્ય કેવું હતું એનું અનુકરણ કરો છો ખરા? આજે ધારાસભ્યો પત્રો લખે, નગરપાલિકા એમની જ છે, અને ધોરાજીમાં આજે જ ભાજપના શહેર પ્રમુખે પત્ર લખવો પડે કે આ ડોળું પાણી પીવાય નહીં એવું પૂરતું પાણી નહીં, અને છતાં ભાજપના પેટનું પાણી હલતું નથી. મીટરો મૂકવાતા ને આ ચૂંટણી આવે એ પહેલાં કરી દેવાતા ને, લોકો પાસેથી મત લઈ લેવાના ને પછી કોયડા મારવાના છે તમારે? એડવાન્સ પૈસા શું કામ ભરે લોકો? પ્રીપેડ મીટર શા માટે? અને પ્રીપેડ મીટર મૂકો એટલે એના પર GST લાગે, એ એડવાન્સ ભરવો પડે. ક્યાંય કોઈ કાયદો આની પરમિટ નથી કરતો કે હું ખર્ચ કરું નહીં એ પહેલાં ટેક્સ ભરું. હું મારે આ કુર્તા લેવા જવું હોય, ખરીદ કરું ત્યારે GST લાગે, પણ મારે ભવિષ્યમાં કુર્તો ખરીદવાનો છે એટલે આજે GST ભરું, આવું ક્યાંય હોય ખરું? આ સ્માર્ટ મીટરોના નામે લૂંટ ચલાવવી છે, કારણ કે અદાણી પાસેથી મોંઘા ભાવે વીજળી લેવાની છે. એ મોંઘા ભાવે વીજળી લેવાની પોતાના મિત્ર માટે એનો ભોગ ગુજરાતના મતદારોએ બનવાનું. હવે એક સરકાર એમ કહે છે કે આ તો ગ્રાહકોના હિતમાં છે. હું કાયદો જાણું છું, ગ્રાહકોના હિતમાં હોય તો એને ઓપ્શન આપો કે ભાઈ મારે મારું હિત જોઈએ છે, મને સ્માર્ટ મીટર આપો. મને લાગે છે કે મારું હિત નથી, મારે જૂનું મીટર છે એ બરાબર છે, આપો ને ઓપ્શન. તો આ સ્માર્ટ મીટરના નામે પણ જે પ્રકારની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરે છે એ ગુજરાતીઓ ઉપર અન્યાય છે. પરંતુ કહેવાય છે કે આખરે જનતાનો આક્રોશ જાગે ત્યારે ભલભલી સત્તા ભાગે. હવે થોડો આક્રોશ શરૂઆત થઈ હતી આ ચૂંટણીમાં, એટલે હવે કોઈ ભાજપનો નેતા મતદાન થયા પછી કહેતો નથી જે પહેલાં કહેતા હતા, દરેક સીટ 5-5 લાખથી જીતશું. આવ્યું નિવેદન હવે કે 5-5 લાખથી જીતશું?